गुड मॉर्निंग गर्ल्स, आज थी आपने मानव विकासना पेपर की शुरुआत करिए छे। सेमेस्टर 3 में तमारो आ सब्जेक्ट है मानव विकास करीने, अने एमा टोटल 5 यूनिट है अने पांचे पांच यूनिट में अलग अलग टॉपिक्स आपेला है जे तमारे भणवाना रहेशे। हवे आपणी पद्धति एवी रहेशे छोकरीओ भणावानी के तमने डायरेक्ट ऑडियो न आपता, ऑडियोनी साथे एक PDF फाइल आपवामां आवशे कि जेमां पावरपॉइंट प्रेजेंटेशननी स्लाइड्स हशे। अने ए दरेक स्लाइड में आपणे मानव विकास ने अनुलक्षीने जे ते तमने हूँ ऑडियो स्वरूपे भणाईश एज वस्तु ए मटीरियल स्वरूपे तमने त्यां PDF में मळशे। एटले एटलीस्ट तमे एकलू सांभळो नहीं परंतु साथे साथे तमे ए सामे लखाण जोई पण शको। तो आपणे शरूआत करवानी छे यूनिट 1 थी जेनुं नाम छे मानव विकासनो ख्याल। मानव विकासना ख्याल में जेटला पण टॉपिकनी चर्चा आपणे करवानी छे एमां सौप्रथम प्रस्तावना छे, त्यारबाद छे मानव विकासनो ख्याल, पछी आपणे जोवानुं छे मानव विकासनो अर्थ, त्यारबाद मानव विकासने असर करता परिबळो, पछी छे मानव विकासना ख्यालनुं महत्व, अने छेल्ले आपणे जोईशुं ब्रीफ पॉइंट्स जेने आपणे संक्षिप्त मुद्दा कहीए। एटले कि आ बधी ज बाबतोने भेगी करीने आवरी लेवामां आवे एने आपणे संक्षिप्त मुद्दा एम कही शकीए। तो यूनिट 1 मानव विकासना ख्यालमां आपणे शरूआत करवानी छे प्रस्तावनाथी। પ્રસ્તાવનામાં સૌપ્રથમ લખેલું છે કે ઇતિહાસમાં આર્થિક વિકાસ અને માનવ વિકાસ સાથેના સંબંધોની ચર્ચા થોડા અથવા તો વધુ પ્રમાણમાં થતી રહી છે। એનો મતલબ એ છે કે ઇતિહાસમાં એટલે કે પહેલાના સમયમાં આર્થિક વિકાસ અને માનવ વિકાસ, સૌથી પહેલાં તો તમારે આર્થિક વિકાસ અને માનવ વિકાસ શું છે એને સમજવાની જરૂર છે, કારણ કે આ નામ તદ્દન તમારા માટે નવું છે। તો આર્થિક વિકાસ એટલે કે નાણાકીય બાબતોમાં જે વિકાસ કરવામાં આવે છે આપણા દેશનો, એને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ। જ્યારે આપણે માનવ વિકાસની વાત કરીએ છીએ ત્યારે માનવીના સંદર્ભમાં એટલે કે જે તે વ્યક્તિ છે, આપણા દેશમાં જેટલા પણ માણસો રહે છે, જેટલા પણ વસ્તી રહે છે, એ દરેક વસ્તીની જીવન જરૂરિયાતથી લઈને એમની નાણાકીય બાબતથી લઈને એમના શિક્ષણથી લઈને એમના આરોગ્યથી લઈને એમના રહેઠાણથી લઈને બધી જ બાબતોનો વિકાસ કરવાની વાત આવે એને આપણે માનવ વિકાસ કહીએ છીએ। આર્થિક વિકાસમાં માત્ર ને માત્ર નાણાકીય બાબતોનો સમાવેશ થાય છે, જ્યારે માનવ વિકાસમાં સંપૂર્ણ માનવીના વિકાસનો સમાવેશ થાય છે। તો આ બંનેના સંબંધોની ચર્ચા પહેલાં પણ થતી આવતી હતી। પ્રોફેસર એડમ સ્મિથના સમયમાં સંપત્તિને એટલે કે નાણાંને માનવ વિકાસનું સાધન માનવામાં આવતું હતું। એડમ સ્મિથ, તમે કદાચ નામ સાંભળ્યું હશે અર્થશાસ્ત્રમાં, તો એમને નાણાંને અથવા તો સંપત્તિને માનવ વિકાસનું એક સાધન એટલે કે માનવીનો જો વિકાસ કરવો હોય, આપણા દેશમાં રહેતા જેટલી પણ વસ્તીનો વિકાસ કરવો હોય, તો તમારે નાણાં હોવા ખૂબ જરૂરી છે એવું એડમ સ્મિથનું કહેવું હતું। ત્યારબાદ લખ્યું છે કે ત્યાર પછીના સમયમાં પણ સંપત્તિને મુખ્ય અને માનવીને ગૌણ સ્થાન આપવામાં આવ્યું। આ એક મહત્વની બાબત છે છોકરીઓ, કે મોટાભાગના દરેક અર્થશાસ્ત્રીઓ અથવા તો રાજકારણીઓ જે પણ છે એ આપણા દેશ જે ચલાવે છે એ નાણાંમાં વધારે રસ ધરાવે છે, ના કે માનવીના વિકાસમાં। કોઈ પણ દેશની તમે વાત કરો તો એ દરેક દેશમાં મોટા ભાગે સંપત્તિને પ્રાધાન્ય આપવામાં આવે છે કે નાણું છે તો આપણા દેશનો વિકાસ છે, પરંતુ એ બાબત સદંતર ખોટી છે એવું આપણે માનવ વિકાસમાં ભણવાનું છે કે માત્ર નાણું મહત્વનું નથી, જોડે જોડે માનવીનો વિકાસ પણ એટલો જ મહત્વનો છે। મહાત્મા ગાંધીજીના મતે જે અર્થશાસ્ત્ર માનવીને કેન્દ્રમાં રાખીને ઘડાતું નથી તે અર્થશાસ્ત્ર નથી પરંતુ અનર્થશાસ્ત્ર છે। ફરી એક વખત મહાત્મા ગાંધી શું કહે છે કે જે અર્થશાસ્ત્ર માનવીને કેન્દ્રમાં રાખીને ઘડાતું નથી તે અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર નથી પરંતુ અનર્થશાસ્ત્ર છે। એટલે કે જે અર્થશાસ્ત્રમાં માત્ર ને માત્ર નાણાંને મહત્વ આપવામાં આવે છે એ પ્રકારની અર્થશાસ્ત્ર, એ પ્રકારનું રાજકારણ, એ પ્રકારના દેશમાં અર્થશાસ્ત્ર ન ચલાવતા માત્ર ને માત્ર અનર્થશાસ્ત્ર થઈ જાય છે, એટલે કે ખરાબ પ્રકારનું શાસ્ત્ર છે એવું કહેવાય છે। ધીમે ધીમે સમય જતાં આ વાતમાં પરિવર્તન આવ્યું અને લોકોની વિચારસરણી પણ બદલાઈ અને આજના સમયમાં માનવીને કેન્દ્ર સ્થાન પ્રાપ્ત થયું। જેમ સમય બદલાયો એમ એમ લોકોની આ માનસિકતા બદલાઈ કે ના, નાણાંને મહત્વ આપણે ન આપવું જોઈએ, આપણે નાણાંને જેટલું મહત્વ આપીએ છીએ એના કરતાં વધારે આપણે માનવીને મહત્વ આપવું જોઈએ એવું જ્યારે લોકોને સમજ આવ્યું અને એટલે માનવીને અત્યારે આપણે કેન્દ્રમાં રાખતા થયા અને એટલી જ માનવીની ક્ષમતાઓને પણ ટોચનું સ્થાન આપવામાં આવ્યું। આમ સમય બદલાતા આર્થિક વિકાસ
અને સંપત્તિની સાથે સાથે માનવીને પણ આગવું સ્થાન મળ્યું. એટલે કે આમ જેમ સમય ગયો એમ નાણાંને તો સ્થાન આપવામાં આવ્યું જ, પણ નાણાંની જોડે આપણે માનવીઓને પણ, એટલે કે વસ્તી જે પણ આપણા દેશમાં રહે છે એને પણ આપણે મહત્ત્વ આપતા થયા, જે પહેલાંના સમયમાં આપવામાં આવતું ન હતું. આ માનવ વિકાસની પ્રસ્તાવના છે. સૌથી પહેલું તમારે મગજમાં એ વિચારવાનું છે કે માનવ વિકાસ વિષય જ તમારો એવો છે કે આપણે માનવીનું કઈ રીતે વિકાસ કરી શકીએ. હવે તમને અહીંયા પ્રશ્ન થતો હશે છોકરીઓ કે મેડમ કેમ આવું, આપણા દેશમાં તો માનવીનો વિકાસ થાય જ છે ને? પણ નથી થતો. આપણા દેશમાં માત્ર ને માત્ર આપણે સંપત્તિને જ મહત્ત્વ આપીએ છીએ કે ક્યાંથી ટેક્સ ઉઘરાઈ લેવો, ક્યાંથી જીએસટી વધારે લઈ લેવો. પરંતુ આ બધી બાબતોને આપણે ધ્યાન ન આપતા અથવા તો ધ્યાન ઓછું આપતા આપણે એ વિચારવાનું છે કે કેટલા બાળકોને શિક્ષણ મળ્યું, કેટલી સ્ત્રીઓ એવી છે કે જેને સાક્ષરતા મળી, કેટલી સ્ત્રીઓ એવી છે કે જેને પોતાનો હક મળ્યો, કેટલા લોકો એવા છે કે જેને યોગ્ય આરોગ્યની સુવિધા મળી, કે જે બધાને આરોગ્યની સુવિધા મળે છે એટલી આરોગ્યની સુવિધા એ લોકોને મળી, કેટલા લોકો એવા છે કે જેમને આવકમાં અસમાનતા ન થઈ. આ બધી બાબતો હજુ પણ આપણા દેશમાં નથી. તમે કોરોના કાળમાં જોયું હશે કે ગરીબ લોકો જે બિચારા છે એમને હજુ પણ પૈસા ખર્ચીને પોતાની સારવાર કરાવવામાં તકલીફ છે. કેમ? કારણ કે એમની પાસે આવક નથી, અને એ આવકની અસમાનતા છે. એટલા માટે આપણા દેશમાં માનવીનો વિકાસ નથી. હજુ પણ તમે કેટલી જગ્યાઓ જોતા હશો કે તમારા ગામડામાં જ એવી કેટલી છોકરીઓ તમારી બહેનપણીઓને જોતા હશો કે જેને ભણવામાં દેવામાં આવતી નથી, ભણવાનું ના પાડે છે એમને ઘરમાંથી. કેમ? ભણીને ક્યાં આપણે નોકરી કરવાની છે? આપણે તો ઘર જ સંભાળવાનું છે ને. આવી માનસિકતા હજુ પણ કેટલાક લોકો દરેક જગ્યાએ ધરાવે જ છે, અને એના કારણે હજુ પણ આપણા દેશમાં માનવીનો એવો વિકાસ નથી થઈ શક્યો જેવો વાસ્તવમાં થવો જોઈએ. આ સિવાય સ્ત્રીઓને પણ યોગ્ય ન્યાય આપવામાં નથી આવતો. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આરોગ્ય હોય, શિક્ષણ હોય, એ તમામ બાબતોમાં હજી પણ આપણે ઘણા પાછળ છીએ, અને એટલા માટે જ આપણે માનવ વિકાસના સબ્જેક્ટમાં એ જ ભણવાનું છે કે આપણે માનવીને ક્યાં કેન્દ્ર સ્થાન રાખવું જોઈએ, આપણે માનવીને ક્યાં ટોચનું મહત્ત્વ આપવું જોઈએ, ના કે નાણાંને. તો આજે આપણે પ્રસ્તાવના સુધી જોઈએ છે. આવતીકાલે આપણે માનવ વિકાસનો ખ્યાલ, એનો અર્થ અને માનવ વિકાસને અસર કરતા પરિબળોની ચર્ચા કરવાની છે. આ પહેલાં તમને ગ્રુપમાં એક PDF મોકલવામાં આવશે જેમાં તમારે જોવાનું છે. મેં તમને જે ભણાવ્યું છે, જે સમજાવ્યું છે, એ જ ચર્ચા તમને મટીરિયલ સ્વરૂપે એમાં લખેલી છે, જેથી કરીને તમને ઉતારવામાં અથવા તો વાંચવામાં તમારે કોઈ ચોપડામાં લખવું હોય તો પણ તમને ખ્યાલ આવી શકે. બાય બાય.